અબડાસા તાલુકાના તેરા ગામે માથાભારે શખ્સે કાનજી શિવરાજ બારાજ ભાનુશાલી અને એક દરબારના વાડા ખેડીને ખેતર કરી નાખ્યો. રમેશભાઈ માધવજી ભાનુશાલી તેમને જાણ કરતા આ વાડા અમારા છે, તેમણે આ શખ્સે કીધું તમારાથી થાય તે કરી લો, વધારે કઈ બોલશો તો જાનથી મારી નાખીશ. ના છૂટકે રમેશ ભાનુશાલીએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ આવતા જ કાનજીભાઈએ કીધું કે આ ખેતર અને વાડા મારા નથી. ત્યાર પછી નલિયા પોલીસ ચોકીમાં કાનજીભાઈ અને રમેશભાઈ સાથે બેસી પોલીસ સમક્ષ પતાવટ કરવામાં આવી હતી. એમની સાથે ભાનુશાલી વાલજીભાઈ બુદ્ધિયા હાજર હતા. કાનજીભાઈ એવું પણ લખી આપ્યું કે હવે પછી હું કોઈ દિવસ આ વાડામાં આવીશ નહીં અને હું કોઈને ધાક ધમકી આપીશ નહીં. પ્રેમથી આ મેટર પતાવટ થઈ ગઈ છે અને ખરેખર આવા બધા લોકોને સમજણ આવે તો પોલીસ ચોકીમાં કોઈને જવું ના પાડે. રિપોર્ટિંગ બાય રમેશ ભાનુશાલી, અબડાસા ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા. નામ તમારું? મારું નામ રમેશ માધવજી ભાનુશાલી, ગામ તેરા. હાલે તેરામાં રહું છું, નહીં તો મુંબઈ રહું છું. અહીંયા અમારા ભાનુશાલીના બાપ દાદાના વાડા હતા. આના ઉપર કાનજી શિવરાજ બારાટ એ કબજો જમાવ્યો હતો અને જે પણ એની પાસે જાય એને દાદાગીરી કરે કે તમારે થાય કરી લીધો, અને દાદાગીરી કરતો હતો એટલે એને સમજાવ્યો. સમજાવવાની કોશિશ કરી પણ સમજો નહીં. પણ હું નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પોલીસ પાસે એણે કબૂલ કર્યો કે હું એને વાળા પાછા આપી દઈશું. હવે કાલે શું થશે ખબર નથી. આજે કબૂલ કરી છે અને વાળા આપી દઈશું. પછી પંચાયતમાંથી દાખલો કઢાવ્યો. તલાટી સાહેબે કીધું કે આ બધું માલિકીનું છે, એટલે કીધું કે હવે તમને સોપરત કરું છું અને કાલે પોલીસ સ્ટેશનમાં આવીને હું જવાબદારી આપશું. એની અંદર એક દરબાર સમાજનું પણ વાડું છે, એ સોનબાઈ માનું છે, એનું 90 વર્ષની ઉંમરના છે, એનું પણ વાડું છે. આપણે એનું પણ હક પાછો આપણે અપાવીશું. બોલો. હે સોનબાઈ, તેને કરેલા કરે આયો તો વાડો તાણે આકે મળી ગયો ને. કાલે હું પોલીસ જામીન લઉં છું એમને.